રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવી કહી રહ્યા હતા, રાતભર ગરબા રમો અને રાતભર ગરબા રમવા માટે તમને પોલીસ સુરક્ષા આપશે, પરંતુ સંસ્કારી નગરી વડોદરામાં સગીરા પર દુષ્કર્મ થયું. આ સગીરાનો કદાચ દોષ હશે કે તે ગરબા રમવા માટે રાતના નીકળી અને ગુજરાતમાં હતી. હરસંઘવી કહી રહ્યા હતા કે ગરબા રમવા માટે ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાન જવું? તો હવે આ દીકરી સાથે આ દુષ્કર્મની ઘટના ઘટી છે, આ સગીરાને ન્યાય લેવા માટે શું પાકિસ્તાન જવું પડશે? હરસંઘવી, જવાબ તો આપવો પડશે. આ બાબતે આપણે સંવાદ કરીએ ઈશુદાન ગઢવી સાથે કે આ બધી જ ઘટનાઓ રાજ્યમાં બને છે, દાહોદ હોય કે પછી હવે વડોદરા કે પછી વડોદરામાં જ ભાજપના કાર્યકર્તાના દુષ્કર્મના કાંડ, આ બધું ચાલી શું રહ્યું છે અને શા માટે? કારણ કે રાજકીય ઈચ્છાશક્તિ જરૂરી છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના સ્થાપન માટે. વાત કરીએ ઈશુદાન સાથે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નમસ્કાર ઈશુદાન જી. ઈશુદાનભાઈ, મારો સીધો જ સવાલ એ છે કે રાજ્યની આ સ્થિતિ છે, દુષ્કર્મની જે આ ઘટનાઓ ઘટી રહી છે, અને હવે તો ગૃહ રાજ્યમંત્રી કહેતા હતા કે રાતભર ગરબા રમો, રાજ્યની પોલીસ સુરક્ષા આપશે, અને વડોદરામાં માનવામાં આવે છે કે આ ઘટનામાં જે દીકરી છે, જે પીડિત છે, એ ગરબામાંથી આવતી. જો એક તો વારંવાર અમે કહેતા હોઈએ છીએ કે વાતો કરવી, રીલ બનાવવા કે વિડીયો બનાવવા, ફેંકામ ફેંક કરવી કે હીરોગીરી બનવા માટે ખાલી વાહિયાતો વાતો કરવી, એમાં અને હકીકતમાં બહુ ફરક હોય છે. તમે જુઓ કે એક તો ગૃહમંત્રીએ આપણી આસ્થા સાથે આખા ગુજરાતના ગરબા ખેલૈયાઓ નહીં, તમામ ધાર્મિક માતાજીમાં આસ્થા માનનારા તમામ નાગરિકોની આસ્થા સાથે ખેલવાડતી રહ્યો. એમણે કીધું 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ છે. પછી એમણે કીધું કે પાકિસ્તાન દોડું છે, આપણે આપણો વાંધો નહીં, હાલો આપણે અમે સ્વીકારીએ, ચલો 5 વાગ્યા સુધી સારું છે, હું તો એમ કહું છું 5 વાગ્યા સુધી. પણ 5 વાગ્યા સુધીમાં પોલીસ કમિશનરો ને કલેક્ટરો તો એવા નોટિફિકેશન બહાર પાડે છે, તો શું ઈ ઓછા ભણેલા ગૃહમંત્રીને ખબર નહીં હોય કે આ આઈએસ આઈપીએસઓ જે નોટિફિકેશન તો 12 વાગ્યાનું બહાર પાડે છે. બીજું, તમે જો વડોદરાના ભાયલીમાં જે ઘટના બની, એવું કહેવાય છે ગરબા રમવા જતી પાછી પડતી સગીરા સાથે બળાત્કાર થયું, તો મેં પહેલા જ દિવસે ગૃહમંત્રીને કીધું છે 5 વાગ્યા સુધી આપણે રમાવાનું કહીએ છીએ, તો 5 વાગ્યા સુધી આપણી પોલીસ તંત્ર છે એ સજ્જ છે ખરું? તમે એકવાર મિટિંગ લઈ લ્યો બધાને, તમે આઈજીઓ સાથે, એસપી સાથે, પોલીસ કમિશનરો સાથે, ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ લઈને એને ચર્ચા કરવી જોઈએ કે ભાઈ કેટલી ફોર્સની વધારાની જરૂર છે, શું સીઆઈએસએફ જીઆઈએસએફને રાત્રે આપણે મૂકવા છે કે નહીં, સ્પેશિયલ બાઉન્સરો મૂકાવવા છે કે નહીં. આ ગૃહમંત્રી કરવાની જરૂર નથી, ફાંકા ફોજદારી સીધી વિડીયોમાં કરવાની જરૂર નથી. હવે કદાચ ન આવડતું તો અમારા જેવાને પૂછે કોઈને, ચાલો અમારા જેવાની આઈપીએસને કોઈને પૂછે તો એ કહી દે. આજે શું થયું? આજે આપણી બેન દીકરી સાથે, સગીરા સાથે બળાત્કાર થયું, કોણ જવાબદાર? હવે કોણ પાકિસ્તાન વાળો આવશે ન્યાય અપાવવા માટે? બીજું કે એનાથી મોટી વાત, દાહોદની વાત હોય, આટકોટની વાત હોય, સુરેન્દ્રનગરમાં 5 વર્ષની દીકરીને એક વૃદ્ધે પીખી નાખી, મહેસાણામાં સગીરા ઉપર બળાત્કાર છે, અહીંયા આપણે મોડાસામાં બળાત્કાર છે, હમણાં હમણાં કેટલી ઘટનાઓ બની અને આ ફાંકા ફોજદારીમાંથી બહાર નથી આવતા. હરસંઘવી એક નિવેદન કરે ને બીજે દિવસે કંઈક રેપની ઘટના બને છે, હરસંઘવી નિવેદન કરે ને બીજે દિવસે રેપની ઘટના બને છે. એનો અર્થ જો કે એને સરકાર ચલાવવા માંગે, ગૃહમંત્રી પદમાં કઈ રીતે કામગીરી કરવી એની સૂઝબૂઝ જ નથી. કોઈક એનો પીએબી એ કહી દેતો હશે, એક નિવેદન કરી નાખો, રીલ બનાવી નાખે એટલે બનાવી નાખતો હશે. આ ખરેખર સારું નથી. અમારા મિત્રો સમજો, આજે પીડા થાય છે. હવે આજે આખે ગરબા ખેલૈયાઓ માતા પિતાઓ છે ડરી રહ્યા છે કે અમારી દીકરીને હવે ગરબામાં મોકલવી કે કેમ, કારણ કે બધાએ જોયું કે ભાઈ બળાત્કાર અત્યારે સગીરા ઉપર થઈ રહી છે અને લુખાઓની એટલી હિંમત વધી ગઈ. આ આ આ અભણ અને અસહાય તંત્રની ને નેતાઓની કામગીરી, આ લોકો પાસે વિલ પાવર નથી, બીજું સમજવું નથી. પાછું ફાંકા ફોજદારી કરવી છે, એણે જે ફાંકા ફોજદારી કરી એની જગ્યાએ પહેલાં મિટિંગ કરવાની જરૂર હતી. હું તો એમ કહું છું નીચા પીઆઈ લેવલ સુધી મિટિંગ કરાવડાવી લે કે તમે ભાઈ એસપી છે એ દરેક પીઆઈને ડીવાયએસપીને મિટિંગ કરી લે, પીઆઈ છે પીએસઆઈને કોન્સ્ટેબલો સાથે મિટિંગ કરી લેની, ટીમ સાથે, સ્કોડ સાથે, એલસીબી એસઓજી એને બધાને ગોઠવીને ક્યાં રાખવી, વિજિલન્સને ક્યાં રાખવી, અત્યારે વિજિલન્સનું બીજું કંઈ કામ નથી તો 9 દિવસ ગરબામાં વિજિલન્સને પણ તમે ઉપયોગ લઈ શકો, બીજી ફોર્સને પણ તમે ઉપયોગ લઈ શકો. એ ધંધો નથી કરવો. આજે ભોગવવાનું કોને આવ્યું? એક ગરીબ પરિવારને ભોગવવાનું આવ્યું. એટલે કહીએ છીએ કે આવાને સરકાર ન અપાય. પણ લોકો જે છે તો વધાવી રહ્યા હતા હરસંઘવીના નિર્ણયને, કે હરસંઘવી આદેશ આપી દીધા છે, એમને પણ કહ્યું કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત માટે સુરક્ષાની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. હું એ જ કહું છું તુષારભાઈ કે એ ફાંકા ફોજદારી કરે છે, લોકો બિચારા ભોડવાઈ જાય છે, તાળીઓ પડે છે. હવે લોકોને ખબર પડી કે આ તો ફાંકા ફોજદારી હતી. બીજું કે કેટલાક આયોજકો અમને ફોન કરે છે કે સુદાનભાઈ તમે કંઈક બોલો ને,
અમને તો 12 વાગે બંધ કરાવે. અચ્છા, હા 12 વાગે બંધ કરાવે. તો એનો મતલબ એવો થાય કે ગૃહ રાજ્યમંત્રીનો આદેશ પોલીસ નથી માનતી. હવે પોલીસ એવું કહે છે કે ભાઈ 12 વાગ્યા સુધી નો જોઈએ, ગૃહ રાજ્યમંત્રીને ખબર નથી પડતી, 5 વાગે સુધી ન ચલાવી શકાય, સુપ્રીમ કોર્ટનો આદેશ છે. એ આ ગૃહમંત્રીને ખબર નથી, ઘણા બધા અધિકારીઓમાં એવી ચર્ચા થાય કે આ ગૃહમંત્રી કંઈ બિચારા પણ છે, કંઈ ખબર નથી, 8-9 ઉપવાસ હોય એટલે બીજાને કંઈ કાનૂનની ને પેલા આઈપીસીની ધારાઓના અંતમાંથી ખબર નહીં હોય. હવે આપણી કમનસીબે છે કે આવા મુખ્યમંત્રી છે ને આવા ગૃહમંત્રી છે ને ગુજરાત જેવું સમૃદ્ધ રાજ્ય આવા લોકોને હાથમાં આપી દીધું, કરવું શું? પણ વડોદરામાં આપણે જોવા જઈએ જે ઘટના ઘટી તો ક્યાંક ને ક્યાંક સુરક્ષામાં ચૂક પણ કહી શકાય. તો આ પ્રકારે જ્યારે ઘટનાઓ ઘટતી હોય છે તો પોલીસ કહે છે અમે સી ટીમ બનાવીએ છીએ, દુર્ગા શક્તિ ટીમ છે, સ્પેશિયલ સ્કોડ બનાવ્યું છે નવરાત્રી માટે, જે તમે વાત કરી એ પ્રકારે પોલીસે પણ કહ્યું છે કે અમારી બધી તૈયારી છે ગુજરાત પોલીસની, છતાં પણ આ ઘટના ઘટે છે. એ એટલા માટે કે નબળી નેતાગીરી. માન લો કે જેમણે કીધું હોય, આજે કમિશનરો સાથે કે આઈજી સાથે તમામે મિટિંગ કરી હોય ગૃહમંત્રી મુખ્યમંત્રીએ, પહેલાં તો ગરબાના 8-10 દિવસ પહેલાં આયોજકો સાથે એમને મળવું જોઈએ, એણે મિટિંગ કરવી જોઈએ, આવું બધા કરતા જ હોય છે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીઓ. અને એણે એને સૂચનાઓ આપવી જોઈએ કે ભાઈ આટલી આટલી આટલું ઘટ છે પોલીસની, તો આટલા દિવસો રજા ન આપતા, આટલું આમ કરજો, આપણે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી શેરી ગરબાઓ ચાલુ રાખવાના છે, તો શેરી ગરબામાં આટલી આટલી શેરીઓ છે. હવે 20,000 સોસાયટીઓ અમદાવાદની છે, તો 20,000 સોસાયટી એમ કઈ રીતે કરશે? તો એને ખબર પડવી જોઈએ કે ક્યાં ક્યાં નાકાથી જાય, ક્યાં સીસીટીવીઓ છે, ક્યાં આવી વ્યવસ્થાઓ આપણે કરી શકીએ, આ બધું કરવાની જરૂર હોય છે. પણ મેં કીધું એમ કે ખાટલે મોટી ખોટ કે આ બિચારાઓને કોઈને આવડતું નથી, જેને ઘર ચલાવતા ન આવડતું એને આપણે રાજ્ય સોંપી દીધા હોય તો કરે શું? આજે સ્થિતિ એવી છે કે ગુજરાત રામ ભરોસે છે, એટલી બળાત્કારની ઘટનાઓ બને છે. જેટલા ભાજપના મોટા નેતા હોય બળાત્કારીઓ એ પાછા છૂટી જાય અથવા તો પકડાય જ નહીં. તમે જો હાટકોટમાં હજી પકડાના નથી, 149 બળાત્કારના આરોપીઓ વર્ષોથી ભાજપની પોલીસની પકડથી બહાર છે. શું કામ? તો કે ભાજપના નેતાઓ છે એટલે. એટલે આ બહુ સ્થિતિ ખરાબ છે ગુજરાતની. માતાબેન દીકરીઓને પણ મારી વિનંતી છે કે સુરક્ષા જાતે કરજો, પોલીસ પોતાની રીતે કરતી હોય છે, પણ પોલીસ ઉપર પણ કોઈક પ્રતિનિધિ એવો હોશિયાર હોવો જોઈએ, ગૃહમંત્રી મુખ્યમંત્રી, કે જે પોલીસની એક એક શબ્દની ચાલને પકડી શકે. બાકી અધિકારીઓ તો કેવા હોય કે એ તો મને ખબર છે, મેં આમાં બધામાં કામ કરેલું છે પત્રકારિતામાં, એ એટલું તમને ગોળ ગોળ ફેરવીને એમ કહી દે ને ગળે ઉતારી દે સાહેબ આમ જ હોય. ઘણાને એવું ઉતારી દીધું કે આ નોટો છે ને એ કે આપણે કરી દો તમે એમ, બરોબર, કે ડિમોનેટાઇઝ કરી દો, તો એવું કર્યું ઘણા હોય. આ તકલીફ જ એવી પડે, આપણે ખબર નથી કે આપણે સારા. તમે મને એક સમજાવો, પટ્ટાવાળાની ભરતી સરકારી નોકરીમાં કરવી હોય તો મિનિમમ ભણતર જોઈએ કે ના જોઈએ? જોઈએ. પોલીસમાં મિનિમમ ભણતર જોઈએ છે કે નથી જોતી? તલાટી, એસપી, કલેક્ટર આ બધામાં એની પરીક્ષાઓ પાસ કરવી જોતી નથી? એના બોસ બનવા તમારે કેટલો હોશિયાર બનવું પડે તો તમે બનો ને. આ લોકોએ ધર્મના નામે ભડકાવી, ઝઘડાવી, ડરાવી અને સત્તા ઉપર આવી જાય ને પછી એ રાજ કરવા જાય. પણ તમે ડ્રાઇવિંગ ગાડી આવડતી ન હોય તો તમે ગાડીમાં જ બેસી ગયા લો, કોઈક ઝઘડો કરીને ગાડી જટી લીધી કોઈમાંથી, પણ ચલાવશો કઈ રીતે? એવી સ્થિતિ ગુજરાતની છે અત્યારે. પણ એમને તમે વાત કરો છો એ તો ક્યાંક ને ક્યાંક ગૃહ રાજ્યમંત્રી તરફ જ ઈશારો છે. હરસંઘવીએ સ્પષ્ટતાથી કહ્યું કે અમારું ભણતર ઓછું છે પણ હું રોજ નવું નવું શીખું છું અધિકારીઓ પાસેથી અને સામાન્ય લોકો આવે તો એની પાસેથી પણ. એટલે એમને સ્વીકારીને ચેલેન્જ પણ આપી, ગોપાલ ઇટાલિયાએ એમની ચેલેન્જનો સ્વીકાર પણ કર્યો, હજી કંઈ થયું નથી. પણ વાત એ છે કે એમનું કહેવું એવું છે કે ભાઈ શિક્ષણની જરૂરિયાત છે તો એની સામે તેઓ શીખી પણ રહ્યા છે. તો એ મતલબ સીધો એ આક્ષેપ તમને યોગ્ય લાગે છે કે ભાઈ શિક્ષણ અને હું એમ નથી કહેતો કે મારા બાપુજી પણ 4 ધોરણ ભણેલા હતા, બરોબર છે. અભણ હોવું અને ગણેલી હું એમાં ગણતર હોય તો તમારે અભણ હોય તો ચાલે. ઘણા નેતાઓ આપણા એવા હતા કે અભણ હતા છતાં સારી રીતે ચલાવી શકતા હતા, ન ચલાવી શકાય એવું નથી, ભણેલામાં થોડું વધારે. પણ આ લોકો નથી ચલાવી શકતા એ પ્રૂવ થઈ ગયું. તમે માટે કહો કે નિવેદન કર્યું 4 દિવસ થયા, આજે બળાત્કારની ઘટના આવી, ફેલ થયા, 5 વાગ્યા સુધી નિવેદન કરે છે, પાકિસ્તાનની વાતો કરે છે એટલે લોકોને ભડકાવે છે. એનો અર્થ એ થયો કે અભણ તો છે જ, સાથે સાથે એના મનમાં દ્વેષ પણ છે કે લોકોને હું ભડકાવીને તાળીઓનો વરસાદ લઈ લઉં. તમે જુઓ ઘાટલોડિયામાં શું ઘટના બની, સીએમ જ્યાં રહેતો હોય, સીએમની કોન્સ્ટિટ્યુન્સી હોય અને ત્યાં દારૂના અડ્ડા હોય અને ત્યાં ખુલ્લી તલવારોથી ફરતા હોય અને પછી તમે એમ કહો બીજે દિવસે સવારે એ મહિલાઓ પાસે જઈ અને એમ કહો નાના બધું પોલીસે સારું કરાવી દીધું, તમે એમ માનો છો? દારૂ ક્યાંથી આવ્યો, હથિયાર ક્યાંથી આવ્યા, એ દારૂ પીધું તો ક્યાંથી પીધું, કયા રાજસ્થાનથી માલ આવ્યો કે દમણમાંથી આવ્યો,
રાજસ્થાનથી કયા બુટલેગરે રાજસ્થાનથી મંગાવ્યું, ક્યાં તપાસ થાય? ખાલી હપ્તાખોરી સિવાય કંઈ ધંધો જ નથી આ લોકોનો. અને એટલા માટે હું કહું છું કે આ લોકો ન માત્ર અભણ કે અસમજણવાળા છે, આ લોકો ભડકાવીને ડરાવીને સત્તા કેમ કબજે રહીને લોકોના આસ્થા સાથે પણ ખેલવાડ કરે છે. હું એમ કહું છું કે ચાલો તમને અભણ છે, નથી ખબર પડતી, તો તમે શું કામ ફાંકા પોતેરી 5 વાગ્યા સુધી કરો છો ભાઈ? તો તમારે બોલવાની જરૂર નથી. અમે ક્યાં કોઈ કહ્યું હતું 5 વાગ્યા સુધી પેલું કરવા દો? કીધું? કોઈ નહોતું કીધું. એનો તુષારભાઈ સ્પષ્ટ અર્થ થાય કે તમે હવે અધિકારીઓ પાસેથી શીખે છે. અધિકારીઓ પાસે શું શીખવાનું હોય? તમે મને એમ કહો કે એક કલેક્ટર પાસે કે એક આઈપીએસ પાસે એસપી પાસે આ ગૃહમંત્રી શીખવા જાય, પછી એસપીનો ઓર્ડર માનશે? કેવી વાહિયાત વાતો છે. આપણી કમનસીબીઓ છે કે આવા નેતાઓ ગુજરાતને રાજ ચલાવે છે. એટલે હું કહું છું વારંવાર, વ્યક્તિઓથી મારા બધા અંગત મિત્રો છે, વ્યક્તિઓથી મારો વિરોધ નથી, મારી સિસ્ટમથી વિરોધ છે, કે તમે ગુજરાતની સાથે આવું ખેલવાડ ના કરી શકો. હવે આની કોણ માફી, જવાબદાર કોણ આ બળાત્કાર? તમે કોને માનો છો જવાબદાર? હું સ્પષ્ટપણે સરકારને માનું છું. મુખ્યમંત્રી ગૃહમંત્રી જવાબદાર છે કે તમે કાં તો તમે પ્રૂવ કરવું જોઈએ તમારે કે ભાઈ વ્યવસ્થા બધી થઈ ગઈ છે, અથવા તમે મિનિટ શોપ મિનિટ જાહેર કરો કે તમે કેટલી મિટિંગો ગરબા પહેલાં લીધી છે અધિકારીઓને, અને અધિકારીઓને શું સૂચનાઓ આપી છે, અને અધિકારીઓ તમને શું જવાબદારીઓ આપી હતી કહો. એટલે તમને લાગે છે એવું કંઈ નથી? કંઈ ન થયું હોય તો જ આ થાય ને, બાકી ન થાય. બાકી સાહેબ સરકારમાં ચરકલું ન ફરકી શકે ગુજરાતમાં, કોઈને બાપની તાકાત છે? તમારામાં જો એટલી તાકાત હોય, તમે જો અધિકારીઓ પર પકડ ધરાવતા હો, અધિકારીઓને હપ્તામાંથી પહેલામાંથી બાદ, મેં તો એવું સાંભળ્યું છે કે પોલીસને ભરતી મેળામાં પોલીસને ઉપયોગ કરવામાં આવે, મેં એવું સાંભળ્યું છે. જેમ કે શિક્ષકોનો પેલા ઉપયોગ થતો હતો, બરાબર છે, પણ શિક્ષકો સિટીમાં તો શિક્ષકો રહ્યા નથી, કારણ કે સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ, પ્રાઇવેટ છે, પ્રાઇવેટ શિક્ષકો માનતા નથી. એટલે સિટીમાં જે લારી પાથરના ગલાવાળાના પોલીસવાળાને કહે છે એકદમ ભેગા કરો ગૃહમંત્રી મુખ્યમંત્રી રાષ્ટ્રીય નેતાઓના કાર્યક્રમો. એટલે મેં સાંભળ્યું છે વિડીયો આવ્યા છે કે જેમાં લારી પાથરણવાળાને એવું ધમકી હોય કે તમારે અહીંયા ઊભું છે તો હાલો ભીડ દેખાડવાની, તો પોલીસ એ ભીડ ભેગી કરશે તો પોલીસ કાનૂન વ્યવસ્થા કઈ રીતે સાચી શકશે? પછી તો બળાત્કાર થશે, પછી તો હત્યા થશે, પછી તમારે ચોરી થઈ હોય તો પછી તમારે 6 વર્ષે તમારા મુદ્દામાં લાવવાનું નથી, કારણ કે પોલીસને તમે ગૃહમંત્રીના મુખ્યમંત્રીના કાર્યક્રમમાં રાખ્યા છે કે કેન્દ્રના ગૃહમંત્રીના કાર્યક્રમમાં રાખ્યા. આ તો સૌથી મોટું ક્રાઇમ કહેવાય કે પોલીસનો ઉપયોગ તમે હવે લારી ગલ્લાવાળા પથણાવાળા અને ભીડ ભેગી કરવા માટેનું કરી રહ્યા છો. તમે ગૃહમંત્રીઓ કેન્દ્રીય ગૃહમંત્રીઓ એટલે બધું કરી લેવાનું? જો આ હોય તો બહુ દુઃખદ છે. તો આ તો આયુષ્યદાન કે જેવાનું માનવું છે કે રાજ્યની સુરક્ષાની જેમના પર જવાબદારી છે એ પોલીસ વિભાગને ભીડ એકત્રિત કરવા માટે હવે ભાજપ ઉપયોગ કરી રહી છે, એટલે કે દુરુપયોગ કરી રહી છે. વાયલીની આ દુઃખદ ઘટના સામે આવી છે ત્યારે ફરી એક વખત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સવાલ છે કે હવે જવાબદાર કોણ, અને ન્યાય પાકિસ્તાનથી કોઈ આપવા આવશે કે ગુજરાતમાંથી? તમે જ આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે